આ યુનિટનો જે આ લેક્ચર રહેવાનો છે એ સમજૂતી માટે ખાસ મહત્ત્વનો રહેવાનો છે કારણ કે એની અંદર તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જોડકાનું પરીક્ષણ ટી કસોટી પ્રમાણે એટલે એને પેઇડ ટી ટેસ્ટ કહેવામાં પેઇડ એટલે જોડકા બરાબર તો બે નિદર્શના જોડકા તમારી પાસે હોય તો એનું જે પરીક્ષણ છે એની માહિતી તમે મેળવી તો એનું પરીક્ષણ કેવી રીતના કરવું એને બીજું કેવું હોય તો તમને અહીંયા જે દર્શાવું છું કે બે નિદર્શ આધારિત હોય ત્યારે બે નિદર્શ મદ્યકો વચ્ચેના તફાવતની સાર્થકતાનું પરીક્ષણ છે એને પે ટેસ્ટ કહેવામાં આવશે તો અહીંયા એના જે સ્ટેપ છે એ સ્ટેપ દર્શાવેલા છે ખાસ સમજી લેવા અને હું તમને જે સ્ટેપ આપું છું એ પણ ખૂબ જ સરળ સ્ટેપ છે એની જેવા સ્ટેપ છે કોઈ ફેરફાર નથી પણ ખાસ તમે કમ્પેરિઝન કરશો તો બેનો જે તાત્પર્ય છે હેતુ છે એ બંનેનો સહેમત થશે અને જવાબ તમને મળશે બરાબર તો શરૂઆત કરીએ એના જે મેથડના સ્ટેપ છે એ સમજવાની બરાબર તો ખાસ આનો જે સ્ટેપ પણ હું તમને સમજાવું છું એ સ્ટેપને તમે નોંધ કરી લો બુકની અંદર અને એક્ઝામ સમયે રિવિઝન જ્યારે કરવાનું થાય ત્યારે તમારે ખાલી એટલી જ રિવિઝન કરવાનું છે બી બાકી બધી વિગત તમને ઓટોમેટિક આવડી જશે તો શરૂઆત કરીએ જ્યારે નિર્દેશના દરેક એકમ માટે પહેલાનું અવલોકન અને પછીનું અવલોકન એમ બે વસ્તુ વખત અવલોકનો લેવામાં આવેલા હોય ત્યારે ટીના આ પરીક્ષણને જોડકાનું પરીક્ષણ કહે છે સૌથી મહત્ત્વનું બરાબર તો પહેલાંનું આપ્યું છે અને પછીનું આપ્યું છે તો બંનેના જે એકમો આપેલા છે એને એનું પરીક્ષણ કરવામાં આવે એને ટીનું જોડકાનું પરીક્ષણ કહેવામાં આવે છે તો પહેલું સ્ટેપ એચ ઝીરો એચ વન એ આપણે બંને સરખું છે બરાબર એચ વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ મ્યુ વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ ટુ પછી ડિગ્રી ઓફ ફ્રીડમ મેળો બરાબર ડિગ્રી ઓફ ફ્રીડમ મેળવવા માટે ખાસ યાદ જે રાખવાનું હતું અહીંયા એક જ છે બરાબર નિદર્શ મધ્યક એક છે ખાસ જોડકા ભલે બે હોય પણ નિદર્શ મધ્યકને ધ્યાનમાં રાખીને આપણે ગણતરી કરવાની છે તો અહીં આપણે દર્શાવીશું ડિગ્રી ઓફ ફ્રીડમ અહીંયા મેળવવા માટે જે છે એન માઇનસ વન કરવાનું થશે બરાબર આ સૌથી મહત્ત્વનું એસ સ્ટાન્ડર્ડ એરર મેળવો તો એ બદલાઈ જશે એનું સૂત્ર આગળની જે પદ્ધતિમાં જોઈએ એસના છેદમાં વર્ગમૂળમાં એન પછી ચોથું છે ડી બાર મેળવો તો ડી બાર બરાબર ડી ડીના છેદમાં એન બરાબર આગળની પદ્ધતિમાં નહોતું એટલે અહીંયા આવ્યું છે ખાસ યાદ રાખ પછી પાંચમું સ્ટેપ એસનો સ્ક્વેર મેળવો તો એ તો હતું પણ સૂત્ર યાદ રાખવાનું છે એકના છેદમાં એન માઇનસ વન અને સિગ્મા ડી ડીનો સ્ક્વેર માઇનસ ડી ડીનો હોલ સ્ક્વેર છેદમાં એન એટલે આ નો સ્ક્વેર આપણે મેળવવો પડશે જે આપણે ધોરણ અગિયાર ની અંદર શીખી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો બરાબર તો છ નંબરનું સ્ટેપ છે ટી બરાબર ડી બાર એટલે કે કેલ્ક્યુલેટેડ વેલ્યુ હવે મળે છે કારણ કે ટી નું સૂત્ર શું છે ડી બાર નું તો ડી બાર પહેલા મેળવવો પડે છેદમાં એસ ઈ સ્ટાન્ડર્ડ એરર તો કે એ પહેલા મેળવી પડે હા મેળવી નાખી ચાલો પછી નિર્ણય લેવાનો છે એ જીરોનો સ્વીકાર કે અસ્વીકાર શું થાય છે તો આ સ્ટેપ ખાસ નોંધી લેવા યાદ રાખવા અને આટલા જે સ્ટેપ છે ત્રણથી લઈને છ સુધી એને ત્રીજા સ્ટેપમાં સમાવેશ તમે કરી શકો છો બરાબર તો તમારા ઉપર ડિપેન્ડ રહે છે તમારે સાત સ્ટેપ કરવા કે સ્ટેપ ઘટાડી દેવા અથવા તો આવી જ રીતના રાખવું એ તમે જ કાંઈ પણ કરી શકો છો તો આપણે એક સમની સમજૂતી મેળવીએ જેથી કરીને તમે સરળતાથી સમજી શકો બરાબર કેવી રીતના ગણતરી થતી હોય છે તો આ અંદર તમને વિદ્યાર્થીઓના ક્રમ આપેલા છે વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓના ક્રમ બરાબર તો કુલ છે વિદ્યાર્થી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ બરાબર કુલ કેટલા વિદ્યાર્થીઓ છે દસ વિદ્યાર્થીઓ આપેલા છે એમાં ટ્રેનિંગ પહેલા એક્યું શું હતું ભાઈ એમાં બે જૂથ હતા આપણી છે બરાબર બે કદ હતા નિદર્શના તો પહેલાં ટ્રેનિંગ લીધી આપણે બરાબર જોડકાનું પરીક્ષણ કરવાનું છે ટ્રેનિંગ પહેલાંનું આઈક્યુ તપાયશો અને પછી ટ્રેનિંગ લીધી અને ટ્રેનિંગ પછી આઈક્યુ તપાયશો કે ભાઈ કેવો એમનો આઈક્યુ છે એનો માહિતી આપણે મેળવી તો પહેલાંનો આઈક્યુ પહેલાંનો આઈક્યુ છે એ લખું છું બરાબર ટ્રેનિંગ પહેલાં અને પછી ટ્રેનિંગ પછીનો આઈક્યુ બે આઈક્યુ આપણે મેળ્યો તો એ અહીંયા લખું છું એકસો સડસઠ એકસો ચોવીસ એકસો સત્તાવન એકસો પંચાવન એકસો ત્રેસઠ એકસો ચોપન ત્યારબાદ છે એકસો છપ્પન એકસો અડસઠ એકસો તેત્રીસ અને એકસો ને તેતાલીસ થઈ ગયા બરાબર એવી જ રીતના ટ્રેનિંગ પછીનો આઈક્યુ જે છે એ લીધી અને કેટલા મળ્યા છે ટ્રેનિંગ પછીના આઈક્યુ એ આપણે તપાઈશું બરાબર તો એ આઈક્યુ હું અહીંયા એટલે આ જે લખું છું ને એ તમને રકમમાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો તો હું આ તમને જે લખું છું એ રકમ લખું છું અને આના ઉપરથી તમારે સમજૂતી મેળવવાની ગણતરી કરવાની કે ભાઈ ટ્રેનિંગ લીધી અને ટ્રેનિંગ લીધા બાદ જે છે એમાં શું ફેર જોવા મળે તફાવત જોવા મળે છે કે નથી જોવા મળતો એ મેળવવાનું છે બરાબર તો સૌ પ્રથમ આ આપણે રકમ લખી નાખીએ છીએ પછીનું પહેલું સ્ટેપ આપવું એચ ઝીરો ટુ મ્યુ ટુ એટલે આઈક્યુમાં થતો તફાવત આપણે એવું ઉધારશું તફાવત સાર્થક નથી બરાબર એવું ધારીને દાખલાની ગણતરી કરશું કોઈ પણ તમને અહીંયા આપેલું હોય બરાબર તફાવત સાર્થક નથી તો એ પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું બીજું ડિગ્રી ઓફ ફ્રીડમ મેળવીશું તો અહીંયા ડિગ્રી ઓફ ફ્રીડમ એન માઇનસ વન તો અહીંયા દસ માઇનસ એક કારણ કે દસ છે ને વિદ્યાર્થીઓ એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ મળશે તમને નવ બરાબર ત્યારબાદ ત્રીજું સ્ટેપ શું હતું તો એ ત્રીજા સ્ટેપની અંદર જ્યારે ગણતરી કરો છો સ્ટાન્ડર્ડ એરરની તો સ્ટાન્ડર્ડ એરર મેળવવાતા પહેલાં આપણે એની પહેલાં ડી બાર મેળવવું જરૂરી છે કારણ કે એમાં એની જરૂર પડે છે અને એસની જરૂર પડશે બરાબર તો ડી બાર મેળવવા માટેનું સૂત્ર સીગમાં ડીના છેદમાં એન હતું તો સીગમાં ડી તો છે નહીં તો એ પહેલા શું કરવું પડશે મેળવવું પડશે બરાબર ને સિગ્મા સોરી ડી બાર છે સોરી ડી બાર આપણે ડી બાર મેળવવા માટે સીગમાં ડીના છેદમાં એન છે તો એ આપણે શું કરવું પડશે મેળવવું પડશે તો એને અહીંયા તમે મેળવી શકો છો ડી બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ એટલે એક્સ વન આ છે ને એક્સ ટુ આ છે એમાંથી માઇનસ કરો બરાબર અને આપણે એક્સ વન કહી દો અને આને કહી દો એક્સ ટુ તો બાદ કરો એટલે અહીં જે આવે ને એ લેખી એને કહેવાય ડી બરાબર તો અહીંયા આવે છે માઇનસ ત્રણ અહીંયા એકસો ચોવીસ માઇનસ એકસો આડત્રીસ એટલે માઇનસ ચૌદ અહીંયા માઇનસ એક માઇનસ ત્રણ એવી રીતના અહીંયા હું મૂકી દઉં છું બરાબર જે માઇનસ કરતા રકમ બંનેમાંથી આવે છે ચાર નવ અને પાંચ અને આનો જે સરવાળો કર્યો એને સીગમા ડી કહેવાની માઇનસ સુડતાલીસ આવે છે તો એની જરૂર હતી સીગમા ડીની માઇનસ સુડતાલીસ આપણે મૂકી દઈએ એન તો છે જ દસ એટલે અહીંયા માઇનસ જોવા મળશે આપણને કેટલા સ્ટેપ થઈ બરાબર દાખલાની ગણતરી માટે જે જરૂરી સ્ટેપ હું એવી રીતના લખું છું તમને જે આગળ મેં સ્ટેપ સમજાવ્યા હતા બરાબર એ સ્ટેપમાં ન પણ હોય પરંતુ તમારે નક્કી કરવાનું છે કે કયા સ્ટેપ પ્રમાણે તમારે દાખલો ગણવો તો જ્યાં ઉપયોગી આવે છે એ સ્ટેપ પ્રમાણે આપણે આગળ ગણતા જઈએ છીએ અને દાખલાની સમજૂતી મેળવતા જઈએ છીએ બરાબર તો એના પછી જે છે એ ચાર નંબરનું સ્ટેપ આપણે પહોંચે છે તો ચાર નંબરના સ્ટેપમાં એસનો સ્ક્વેર વાળું સ્ટેપ મૂકું છું હું એકના છેદમાં એન માઇનસ વન એનું સૂત્ર સીગમાં ડીનો સ્ક્વેર માઇનસ સીગમાં ડીનો હોલ સ્ક્વેર છેદમાં એન તો અહીંયા સીગમાં ડીનો સ્ક્વેર છે ને તમારે મેળવો પડે તો એ કેવી રીતના બહુ સિમ્પલ છે સીગમાં ડી મેળવો તો આપણે તો કે હા મેળવો તો ને કેટલો અહીંયા મેળવો હતો તો એનો ડીનો શું કહી નાખવાનો સ્ક્વેર એટલે આનો વર્ગ કરી નાખીએ એટલે આપણને બહુ સરળતાથી ગણતરી કરવામાં ટાઈમ બચશે અને ફટાફટ આપણી જે છે એ ગણતરી થશે કારણ કે એક સાથે જ બંનેને મેં એટલા માટે લીધું છે બરાબર બરાબર જે બાકી તમે જે આગળના સ્ટેપ મેં તમને સમજાવ્યા થિયરી સ્વરૂપે એ સ્ટેપમાં કરશો તો પણ ચાલશે તો અહીંયા આનો જે ડી હતો બધાનો સ્ક્વેર અને ડાયરેક્ટ એમ પ્લસની રીતે કરશો એટલે સીધો સરવાળો મળશે તમને છસો ને નવ્વાણું બરાબર હવે એ મળે છે છસો નવ્વાણું એ આપણે જે આપણું ચોથા નંબરનું સ્ટેપ હતું બરાબર એની અંદર મૂકી દેવાનું છે ચાર નંબરનું સ્ટેપ મેં જે સૂત્ર લખ્યું તો અહીંયા મૂકીએ એન છેદમાં દસ માઇનસ એક સીગમાં ડીનો સ્ક્વેર છસો ને નવ્વાણું માઇનસ સીગમાં ડી માઇનસ એનો સ્ક્વેર કરવાનો અને એન બરાબર દસ તો અહીંયા એકના છેદમાં નવ અહીંયા છસો નવ્વાણું મૂકીએ અહીંયા વર્ગ કરીએ છીએ એટલે માઇનસ નીકળી જાય છે અને ભાગા દસ કરીએ એટલે બસો વીસ નવ મળે છે બરાબર તો માઇનસ કરો છો એકના છેદમાં નવ અને અહીંયા મળે છે ચારસો અડતાલીસ અઠ્યોતેર બરાબર પછી અહીંયા તમને ભાગાકાર કરો એટલે ત્રેપન પોઈન્ટ બાર મળે જે એસનો સ્ક્વેર છે આપણે એસના સ્ક્વેરની નથી જરૂર કોની જરૂર છે એસની સાત પોઈન્ટ વર્ગમૂળ કાઢો એટલે મળશે એસ બરાબર ખ્યાલ આવ્યો ને એસ આપણને મળી ગયો છે તો હવે એસ મળી ગયો છે તો એસ પછીનું જે આપણું સ્ટેપ હતું બરાબર પાંચ નંબરનું આપણે મૂકું છું અહીંયા સ્ટાન્ડર્ડ એરર મેળવો સ્ટાન્ડર્ડ એરર તો સ્ટાન્ડર્ડ એરર બરાબર એસના છેદમાં વર્ગમૂળમાં એન તો એસ આપણી પાસે છે કેટલો તો એ હું અહીંયા મૂકું છું એસના છેદમાં વર્ગમૂળમાં એન તો અહીંયા જે આપ્યા છે સાત પોઈન્ટ ઓગણત્રીસ આપણે મેળવા બરાબર અને એન છે વર્ગમૂળમાં દસ તો સાત પોઈન્ટ ઓગણત્રીસ ભાગ્યા ત્રણ પોઈન્ટ સો એટલે મળશે બે પોઈન્ટ એકત્રીસ શું મળ્યું સ્ટાન્ડર્ડ એરડ મળે ત્યારબાદનું છેલ્લું સ્ટેપ આપણું છ નંબરનું એટલે છેલ્લું મીન્સ કે મહત્વનું ટીવાળું તો ડી બારના છેદમાં સ્ટાન્ડર્ડ એરર ડી બારના છેદમાં શું આવશે સ્ટાન્ડર્ડ એરર તો ડી બાર આપણે મેળવાતા માઇનસ ચાર પોઈન્ટ સાત અને સ્ટાન્ડર્ડ એરર બે પોઈન્ટ એકત્રીસ બે પોઈન્ટ ઝીરો ત્રણ પાંચ કેલ્ક્યુલેટર છેલ્લું સાત નંબરનું શું લઈશું નિર્ણય બરાબર નિર્ણય જે છે એ દર્શાવવાનો તો ટી વેલ્યુ પ્રમાણે કેલ્ક્યુલેટર કેટલા આવ્યા બે પોઈન્ટ ઝીરો પાંત્રીસ આવ્યા બરાબર પછી ટેબલ વેલ્યુ પ્રમાણે ટી ટેબલ વેલ્યુ પ્રમાણે ટી શું મળ્યો તો કે બે પોઈન્ટ ઝીરો પાંત્રીસ બરાબર તો એની અંદર આપણે ચકાસી તો ટી બરાબર બે પોઈન્ટ ઝીરો પાંત્રીસ લેસ દેન ટી બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ અને ડિગ્રી ઓફ ફ્રીડમ ન હતા એટલે ઈ મળ્યા બે પોઈન્ટ તો વધુ છે એટલે લેસ દેન મેં મૂક્યું બરાબર તો આય લખવું હોય શું લખશું તફાવત નથી બરાબર એટલે એચ ઝીરોનો અસ્વીકાર અસ્વીકાર થાય છે એટલે એને કેવું હોય તો શું કહી શકાય આપણે જે પ્રશ્નો તો કે ટ્રેનિંગમાંથી આઈક્યુમાં અસરકારક તફાવત થયેલ નથી ભાઈ ટ્રેનિંગ લીધીને ને તો આઈક્યુમાં કાંઈ ફેરફાર જોવા મળ્યો નહીં આવું આપણે એનું અર્થઘટન કરી શકીએ ક્યારે તો કે તીરોનો અસ્વીકાર થાય ત્યારે અને એમાં અસ્વીકાર ક્યારે થાય તો કે ટેબલ વેલ્યુ રહી આ જે છે એ ક્યાં કેવી રીતના મળ્યું તો કે ટી ટેબલમાં જોતા બરાબર ટી ટેબલ આપણે જોયું એટલે આ મેળા ટેબલ વેલ્યુ વધારે હોય કેલ્ક્યુલેટેડ કરતું તો તફાવત સાર્થક નથી ઓછી હોય તો તફાવત સાર્થક છે અને એચ જીરોનો સ્વીકાર થાય પણ અહીંયા વધુ છે એટલે ખાસ ખ્યાલ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો કેવી રીતના દાખલાની ગણતરી કરીએ બહુ સરળ હોય છે ખાસ સમજો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય છે બરાબર તો તમને અહીંયા જે આની જેવો એક સમ છે એ હું તમને પ્રેક્ટિસમાં આપું છું તો જેથી કરીને તમે ગણી શકો તમને પ્રેક્ટિસ થાય અને એક્ઝામની અંદર જો આ પ્રકારનો સમ પૂછાય તો તમે સરળતાથી સમજૂતી સાથે ગણતરી કરી શકો છો તો રકમ કંઈક એવી જ છે જોઈ શકો છો પાંચ વ્યક્તિઓ એ પાછી એટલે એને બરાબર પાંચ ટ્રેનિંગની અસર છે એ ચકાસો ખ્યાલ આવી ગયો તો એ સમ તમારે પ્રેક્ટિસમાં ગણતરી સાથે જોવાનો છે બરાબર ત્યારબાદ બીજો સમ એક આપું છું અહીંયા જોઈ શકો છો તેર નંબરનો સ્ક્રીનશોટ પાડીને રકમ નોંધી લેવી જોડ આપી છે આઠ એટલે એન બરાબર આઠ નવી પદ્ધતિ અને જૂની પદ્ધતિ પ્રમાણે માહિતી ભેગી કરી છે તો બે વચ્ચે તફાવત જોવા મળે છે કે નથી મળતો તો એ તમારે નક્કી કરવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો ખૂબ જ સરળ છે ખાસ દાખલાની ગણતરીની અંદર જે આપણી પદ્ધતિ હતી એ મુજબ ગણતરી કરશો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવશે અને ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ જ એની ચકાસણી કરવાની છે બરાબર જેથી કરીને સરળતાથી તમે સમજી શકો ત્યારબાદ વધારે પ્રેક્ટિસ કરવી હોય તો અહીંયા સાત નંબરનો આ પણ એની જેવો છે હિસાબની પ્રથમ પરીક્ષા નાખવું ચોથી પરીક્ષાના ગુણ બરાબર ટી ની કિંમત મેળો તો અહીંયા ટી ની કિંમત જવાબ સાથે મેં તમને દર્શાવી દીધી છે તો એની અંદર શું ફેરફાર જોવા મળે છે કે નથી મળતો એ પણ સમ અહીંયા આની જેવો છે તો ખાસ આવા સમ જ્યારે બે નિદર્શ આપેલા છે બરાબર બે નિદર્શ કદ આપેલા છે ત્યારે કેવી રીતના ગણતરી થાય તો એ જે એક આપણે સમની ખાલી સમજૂતી મેળવી લઈએ એટલે આપણી આ જે યુનિટ છે એ અહીંયા આ લેક્ચરની અંદર પૂર્ણ કરીએ અને હવે પછીનો જે વિડીયો લેક્ચર લેવાનો છે એ નવા યુનિટ સાથે નવા ચેપ્ટર સાથે મળવાનું છે તો જોઈ શકો છો વિદ્યાર્થીઓ આ પાસે અગિયાર એક્સ વન કીધું છે એક્સ ટુ કીધું છે નિદર્શ એક હતો અને નિદર્શ બે હતો બરાબર મેં દર્શાવી દીધો તો હવે એની અંદર અહીંયા જે રકમ છે એ મેં દર્શાવી દીધી છે આપણે જે ગણતા તે મુજબ પહેલું શું એચ ઝીરો ઇઝ ઇક્વલ ટુ મ્યુ વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ ટુ બરાબર એચ ઝીરો ટ્રેનિંગ પહેલા અને ટ્રેનિંગ પછી માર્ક વચ્ચે તફાવત સાર્થક નથી એવું ધારવાનું બરાબર તો એચ વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ વન ગ્રેટર દેન મ્યુ ટુ બરાબર તફાવત સાર્થક છે એવું આપણે ધારીએ ગ્રેટર દેન બરાબર તો એનો મતલબ એ થાય તો હવે એની પછી આ જે બીજું સ્ટેપ શું હતું ડિગ્રી ઓફ ફ્રીડમ મેળવો એન વન માઇનસ એન ટુ એટલે દસ અગિયાર હતા એમાંથી અહીંયા મળી ગયા બરાબર તો એને ડિગ્રી ઓફ ફ્રીડમ મેળવી લીધી હવે આપણે જે છે એની પછી ત્રીજું સ્ટેપ ડી બાર મેળવવાનું તો ડી બાર મેળવવાનું સૂત્ર આપણું યાદ હોવું જોઈએ સિંગમાં ના છેદમાં એન તો આ જે મેળવું ડી બાર બરાબર સીંગમાં ડીના છેદમાં એ તો સિંગમાં ડી બાર ક્યાંથી ને આવ્યો તો કે બાર કેવી રીતના આવ્યો તો ક્યાંય મેળવવો પડે એક્સ વન માઇનસ એક્સ ટુ કરો એટલે ડી બરાબર પછી એનો સરવાળો કરો એટલે કેટલા આવે બાર આવે બાર અહીંયા મૂકો એને અગિયાર છે એક પોઈન્ટ ઝીરો નવ મળ્યા આપણને હવે ત્રણ સ્ટેપ પૂરા થઈ ગયા ત્યારબાદ ચોથું સ્ટેપ છે એની અંદર શું મેળવીશું એસ સ્ક્વેર એકના છેદમાં વન માઇનસ વન સીગમાં ડીનો સ્ક્વેર માઇનસ સીગમાં ડીનો હોલ સ્ક્વેર છેદમાં એન તો સીગમાં ડીનો સ્ક્વેર મેળવવો પડે તો એ કેવી રીતના મેળવવાનો હોય જે હમણાં જ સમજ્યા આપણે ડીનો સ્ક્વેર કરવાનો એટલે એથી લઈને અહીંયા સુધીનો એનો સરવાળો એટલે સીગમાં ડીનો સ્ક્વેર અઠ્ઠાવન મળ્યો તો અહીંયા સૂત્રમાં મૂકો છો બાદ બાકી કરો છો સીગમાં ડી એનો વર્ગ કરવાનો છે સીગમાં ડી બરાબર એનો વર્ગ અહીં દર્શાવવાનો થાય તો એનો વર્ગ એકસો ચુમ્માલીસ થાય અગિયાર અઠ્ઠાવન માઇનસ કરો છો ભાગાકાર કરો છો એટલે અહીંયા તમને એસનો સ્ક્વેર આપણે એસના સ્ક્વેરની નથી જરૂર શાની જરૂર છે એસની બે પોઈન્ટ બાર મળી ગયો કેમ કારણ કે સ્ટાન્ડર્ડ એરલ મેળવીશું જુઓ સ્ટાન્ડર્ડ એરલનું સૂત્ર શું છે એસના છેદમાં વર્ગમૂળ એન એન અગિયાર છે ને એસ આપણે મેળવું અહીં મૂકી દીધો બરાબર તો અહીંયા મળશે સ્ટાન્ડર્ડ એરર ઝીરો પોઈન્ટ સ્ટાન્ડર્ડ એરર એટલા માટે વિદ્યાર્થી મિત્રો મેળવી પડે કારણ કે કેલ્ક્યુલેટેડ ટી મેળવવો હોય તો એનું સૂત્ર છે ડી બારના છેદમાં એસ ઇ તો ટી બાર ડી બાર આપણે મેળવી દીધેલો છે બરાબર એસ સ્ટાન્ડર્ડ એરર મેળવી એકસો સિત્તેર તમને ટી મળશે તો અહીંયા આ કેલ્ક્યુલેટેડ મીન છે અને ટેબલ વેલ્યુ પ્રમાણે જોવા જાવ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચનું દસની અંદર જોઈશું એટલે એક પોઈન્ટ એકેસી આવે છે તો શું કહેવાય તફાવત સાર્થક નથી કારણ કે અહીંયા મોટું જોવા મળે છે એટલે એચ ઝીરો સ્વીકાર થાય છે ટ્રેનિંગની અસર થયેલી નથી બરાબર દર્શાવી શકો તો ખૂબ જ સરળ સમ હતો પ્રેક્ટિસ આપણે જે મેં તમને ત્રણ સમ આપ્યા છે એની પ્રેક્ટિસ કરો ગણતરી કરો જેથી કરીને તમને દાખલા જો એક્ઝામમાં આવે છે તો એ દાખલાના પૂરેપૂરા માર્ક્સ તમે કવર કરી શકો તો વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર